કોંગ્રેસ દ્વારા ભારત બંધના લીધે ધ્રાંગધ્રા શહેર બંધ અને હાઈવે ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યા હતા. કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ઈંધણના ભાવ વધારાના વિરોધમાં ધ્રાંગધ્રા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. ભારત બંધના એલાનના પગલે ધ્રાંગધ્રા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી દુકાનો બંધ કરાવવાની વેપારીઓને અપીલ કરી હતી. કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમાં ધ્રાંગધ્રા શહેરમાં વેપારીઓ લારી ગલ્લાવાળાઓ બંધ રાખી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના અનુસંધાને ધ્રાંગધ્રા શહેર તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા શહેરના રાજકમલ ચોકમાં એકઠા થઈને બજારો બંધ કરાવવાની અપીલ કરવા નીકળ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક, શક્તિ ચોક, ગ્રીન ચોક, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં ખુલ્લી રહેલ દુકાનોને બંધ કરાવવાની અપીલ કરવા નીકળ્યા હતા. જોકે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે ધ્રાંગધ્રા સિટી પીઆઈ ખુમાનસિંહ વાળા દ્વારા બજારોના મુખ્ય વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ ભારત બંધના એલાનને ધ્રાંગધ્રા શહેરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તો સાથોસાથ ધ્રાંગધ્રાની ખાનગી શાળાઓને બંધ કરવા કોંગ્રેસના આગેવાનો સહિત ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા જોડાયા હતા અને ધ્રાંગધ્રાના એસટી ડેપોમાં આવતી જતી બસને પણ ડેપોના મેનેજર દ્વારા સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાન અને કાર્યકરો દ્વારા ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ કલ્પના ચોકડી પાસે હાઈવે ચક્કાજામ કરી ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતા ધારાસભ્ય, આગેવાનો, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા હાઈવેની રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો. આજે કોંગ્રેસ દ્વારા આખા ભારતનું બંધનું એલાન હતું, તો એના અનુસંધાને આજે ધ્રાંગધ્રા તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિથી પણ આજે ધ્રાંગધ્રા શહેર આખે આખું સજ્જડ બંધ રહી અને કોંગ્રેસને જે બંધનું એલાન હતું એમાં ધ્રાંગધ્રા અને શહેર બંને સમિતિએ કોંગ્રેસને ટેકો જાહેર કરી અને કોંગ્રેસના સમર્થનમાં ધ્રાંગધ્રા શહેર બંધ રહ્યું. એ આખું આખું સાજડ બંધ રાખ્યું છે. બંધ રાખવાનું કારણ ડીઝલ, પેટ્રોલ, ગેસ આના જે બેફામ ભાવ વધારો કર્યો છે, તો એના અનુસંધાને આજે ધ્રાંગધ્રા પણ સજ્જડ બંધ રહ્યું છે. અને સરકારને એવી અલ્ટિમેટમ આપવામાં આવે છે કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવામાં નહીં આવે તો એ આનથી પણ જલદ કાર્યક્રમો આપી અને કોંગ્રેસ પૂરેપૂરો વિરોધ કરશે. શાહરૂખ સિપાહી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા.